मित्रों मोटोरोला कंपनी है मोटो 9 5000 एमएच की बैटरी 20 वॉट नु टर्बो चार्जर अने स्नैपड्रैगन 662 साथे स्मार्टफोन लॉन्च करी दीधो छे। हवे मित्रों अहीं आपणने HD प्लस डिस्प्ले जोवा मळे छे। पाछळनी तरफ 3 कैमरा सेटअप छे 48 मेगापिक्सल 2 मेगापिक्सल अने 2 मेगापिक्सल। आगळनी तरफ 8 मेगापिक्सल नो सेल्फी कैमरो। कलर फॉरेस्ट ग्रीन अने ब्लू कलर जोवा मळे छे। महत्वनी बात ए छे के मित्रों अहीं 5000 एमएच नी जे बेटरी छे एनी साथे आपणने 20 वॉट नु फास्ट चार्जर टर्बो चार्जर आपवामां आव्युं छे। मोटोरोला एने टर्बो चार्जर कहे छे। तो अहीं तमने बेटरी बेकअप सारो मळशे। तदउपरांत मित्रों आ जो प्रोसेसर छे स्नैपड्रैगन 662 एक पावर एफिशियंट प्रोसेसर छे, मतलब के तेनी बेटरी नो यूसेज पण ओछो थशे। हवे मित्रों अहीं एक महत्वनुं फीचर आपवामां आव्युं छे जे आटली प्राइसनी अंदर आपणने कोई पण स्मार्टफोन अंदर जोवा नथी मळतुं। मित्रों अहीं आपणने NFC नो सपोर्ट आपवामां आव्यो छे। NFC एटले के नियर फील्ड कॉम्युनिकेशन। हवे कोईपण जग्याए NFC पेमेंट स्वीकारातं होय त्यां तमे फक्त टेप करीने पेमेंट करी शकशो। तमारा फोननी अंदर ए एप पण होवी जोईए के NFC पेमेंट करी शको अने सामेवाळो NFC पेमेंट स्वीकारी शके। तो मित्रों आ एक बहु अगत्यनुं फीचर छे के टूंक समयनी अंदर ભારતમાં જ્યારે NFC પેમેન્ટ વધારે સ્વીકારતા થઈ જશે ને ત્યારે બહુ કામ લાગશે। હાલમાં પણ NFC પેમેન્ટ સ્વીકારાય છે અને પેમેન્ટ લેવાય છે। તદઉપરાંત કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે મૂકવા હોય લેવા હોય તો સામે NFC સપોર્ટ કરતી ડિવાઇસ હોય તો બહુ ઇઝીલી ઝડપથી તમે એ પ્રોસેસ કરી શકો છો। હવે મિત્રો અહીં 4x64GB નું વેરિયન્ટ બ્લુ કલર અને ફોરેસ્ટ ગ્રીન કલર, ફોન બિલ્ડ ક્વોલિટી લુક ડિઝાઇન બધી રીતે જોરદાર છે। પાછળનો કેમેરા સેટઅપ પણ સરસ લાગે છે અત્યારના ઘણા બધા સ્માર્ટફોન કરતાં। કેમેરા રિઝલ્ટ માટે એટલું કહીશ કે મિત્રો મોટોરોલાની હિસ્ટરી રહી છે કે તમને 12 મેગાપિક્સલનો કેમેરો પણ આપે ને તો ત્યાં ઇમેજ ક્વોલિટી બહુ સારી જોવા મળે છે। મતલબ કે મોટોરોલા ઇમેજ પ્રોસેસિંગ બહુ સારી રીતે કરી જાણે છે અને અહીં તો આપણને 48 મેગાપિક્સલનો કેમેરો જોવા મળે છે। તો સીધી વાત છે કેમેરા ક્વોલિટી ઇમેજ ક્વોલિટી બહુ સારી હશે આ સ્માર્ટફોનની અંદર 48 મેગાપિક્સલના કેમેરા સાથે। હવે મિત્રો 11499ની અંદર આ સ્માર્ટફોનની અંદર આપણને બહુ બધું ઝડપથી ચાલતું હશે એવું જોવા મળશે। એનું કારણ એટલા માટે કે મિત્રો ઓક્ટાકોર સ્નેપડ્રેગન પ્રોસેસર વત્તા અહીં કોઈ પણ પ્રકારની મોટોરોલાની પોતાની UI નથી આપવામાં આવતી, પણ ગૂગલમાંથી જે પેલી સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ આવે ને એ જ આપી દેવામાં આવે છે। પ્યોર ગૂગલ એન્ડ્રોઇડ સિસ્ટમ, જેના કારણે કોઈ એપ ઓપન કરશો કે પછી ગેમ રમશો કે પછી વેબ બ્રાઉઝિંગ કરશો એ બધું બહુ ઝડપથી વર્ક કરશે। મિત્રો કોઈપણ કંપની જ્યારે પોતાની UI આપતી હોય છે, સેમસંગ UI કે પછી MIUI કે જે સોમી કંપનીની છે કે રિયલની UI, તો એક રીતે એમ કહી શકો છો કે સિસ્ટમ ઉપર બીજી સિસ્ટમ ચઢાઈને આપે છે, જેને લીધે ભાર વધી જાય છે તો ચાલવામાં થોડી તકલીફ પડે, ત્યાં વજન વધારે લાગે। પણ અહીં એવું નથી, પ્રોસેસર બહુ સારામાં સારું આ પ્રાઇસ રેન્જની અંદર અને સાથે તમને સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ, તો બધું ઝડપથી વર્ક કરશે। એના માટે હું મોટાભાગે રિકમેન્ડ કરું છું કે ભાઈ સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમવાળો સ્માર્ટફોન લો। પણ શું હોય છે, લોકોને વધારે કસ્ટમાઇઝ ઓપ્શન જોઈતા હોય છે, ટાઈમ પાસ પણ થઈ જાય। આ સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ થોડીક બોરિંગ લાગે જ્યારે તમે સ્માર્ટફોન યુઝ કરતા હોય ત્યારે, પણ જે લોકોને સ્માર્ટફોન બહુ ઝડપથી યુઝ કરવો છે, સ્પીડલી વર્ક થાય એવો યુઝ કરતો હોય ત્યારે સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ બહુ કામ લાગતી હોય છે। અંદર કોઈ વધારાની એપ પણ નથી આપવામાં આવતી, તમે તમારી જરૂરિયાત મુજબ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો અહીં હવે 2 સિમ કાર્ડ લગાવી શકશો, મેમરી કાર્ડ નહીં લગાવી શકો, અને જો 1 સિમ કાર્ડ લગાવશો તો મેમરી કાર્ડ લગાવી શકશો, એટલે કોઈ હાઇબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવ્યું છે। પ્રશ્ન એ થાય આ સ્માર્ટફોન ખરીદવો જોઈએ કે ના ખરીદવો જોઈએ? મિત્રો 11499ની અંદર રિયલમી સોમી એવી કંપનીઓ છે કે એમના સ્માર્ટફોન આપણને મળી ગયા છે, પણ તઈ મીડિયાટેકના પ્રોસેસર હવે જોવા મળે છે। સ્નેપડ્રેગન પ્રોસેસર મોટાભાગે આટલી પ્રાઇસની અંદર 11500ની અંદર નથી જોવા મળતા। તો મિત્રો સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ સાથે આવા સારા કલર, મોટોરોલાની બિલ્ડ ક્વોલિટી, ઉપરાંત NFC સપોર્ટ, 5000 એમએચની બેટરી, 20 વોટનું ટર્બો ચાર્જર, આ સ્માર્ટફોનને વહેલો ખરીદાય, પહેલી પ્રાયોરિટી રખાય એવો સ્માર્ટફોન બનાવે છે। આપેલા રેડમી 9 પ્રાઇમ છે એ 10000ની અંદર આપણને મીડિયાટેક G80 પ્રોસેસર આપે છે, મીડિયાટેકનું, એની સરખામણીએ આનું પ્રોસેસરનો હાથ થોડો ઉપર છે એમ કહી શકો। રેડમી 9ની અંદર G85 મીડિયાટેક હિલિયો G85 જે પ્રોસેસર આપે છે ને એના સેમ ટુ સેમ છે, પણ મીડિયાટેકના પ્રોસેસર કરતાં સ્નેપડ્રેગનના જે પ્રોસેસર હોય છે એ ગરમ વહેલા નથી થતા, એ એટલા વહેલા વધારે ગરમ નથી થતા પહેલાંની સરખામણીમાં, મીડિયાટેકની સરખામણીમાં। તો
जो तमारू बजेट 11500 होय 64 GB इंटरनल स्टोरेज थी तमे चलाई सकता होय, अहीं एक ज वेरियंट छे 4+64 GB, तो आ स्मार्टफोन गुड लुकिंग स्मार्टफोन सारो स्मार्टफोन छे। आभार, धन्यवाद, थैंक यू।